અંત્યના ના વચનાત્માં લખ્યું છે કે સાચો મિત્ર કોને કહેવાય હિતની વાત દુઃખ લગાડીને કે ખરો મિત્ર તો જ છે આપણા હિતની વાત હોય હવે આપણા સ્વભાવ કાઢવા હિતની વાત નથી આપણને તો મિત્રમાંથી ઓછું થાય ભાઈ તું તારું છું ને તરત આપણે લાગુ પાડી હતી કે ન પાડી હતી દાદા ખાછરે મહારાજને રાખ્યા મહારાજે વચના ચોવીસમાં માં જ લખ્યું છે કે દાદા ખાચરને અમને રાખ્યાનો ખપ છે તો અમને ન ગમે ને એવો એકય સ્વભાવ રાખ્યો નથી એક સ્વભાવ મહારાજની જે વળે એમ એનું મન વળે વિચારો વળે મહારાજે બધી રીતે તાવ્યા છે ભગવાન સ્વામીને આખા ભારતમાં ક્યાંય બંધાણે મોટા મોટા સામ્રાજ્યો મળતા હતા પણ એક દાદા ખાસરનું સામાન્ય દાદા ખાચર ભાવનગર સ્ટેટ આગળ કશું ના કહેવાય લોકની રીતિ પણ આજે દુનિયામાં નામ એનું આવ્યું પાને પાને ભાવનગર સ્ટેટને ગાયકવાડને બધા તો ક્યાંય ખંઠેર થઈ ગયા પણ આનું નામ અમર થઈ ગયું શિજી મહારાજની સેવા કરી પણ મહારાજને રહ્યા છે ના માટે મહારાજનું ગમતું કર્યું સેવા તો બાઈ કરી છે પણ મહારાજનો વિચાર ન પોતાનો સ્વભાવ ન મૂકીએ ક્યાં મહારાજને અભાવ આવ્યો મહારાજને છોડી દીધા પણ સ્વભાવ ન છોડ્યો તો કેટલા સ્વભાવ ઊંડા છે ખબર ના પડે એને ખબર હતી ફૈબાને આ પ્રસંગ બન્યો તો ખબર જ ન પડે એની દીકરાની હોવ જડે જો આ પ્રશ્ન ન બન્યો હોત તો સ્વભાવ તો અંદર પડેલો જ હતો ભગવત ચરણ સ્વામી બાપાને વાત કરી કે ફૈબાના પ્રસંગમાં શિવજી મહારાજને ઊંડું ઉતરવાની હું જરૂર પડી એટલું બધું એનો ફેમિલી પ્રોબ્લેમ હતો હા હું હોવનો એમાં આપણે સંસ્થાને મંદિરને ભગવાનને શું લેવા દેવા પછી વાતો કરતા હતા નિયમ તો પાડતા જ થતા અને મહારાજને ગામનું પાણી હરામ કરવાની હું જરૂર પડી ને આવું બધું ભૂખ્યા સંતોને ઉઠાડ્યા ભાઈ એનો અંગત પ્રશ્ન છે બાપા કે તમને સંશય કેમ થયો યોગી બાપા હોત ને તો બે આપે તમને કે શ્રીજી મહારાજે જે કર્યું એ બરાબર કર્યું મહારાજ કે મારો આશ્રિત થાય અને મનની ગાંઠો મારે મૂકે એ મારો મારો છે ને મારા આશ્રિતમાં સભા હોય હઠ પકડેલો કોઈની પર ઈર્ષા કરવી અભિમાન રાખવું આ બધું આપણામાં ઝીણું ઝીણું પડ્યું છે ને એટલે આપણે કાર્ય કરીએ છીએ પણ ઉત્સાહ તૂટી જાય પછી કોક વાર આપણને આમ રસ ન રહે પરાણે કરવું પડે બધા કરે એટલે કરવું પડે એનું મૂળ કારણ આપણા સ્વભાવનું ઘર્ષણ થાય ને ત્યારે માણસને ઉત્સાહ તૂટી જાય છે હૃદય જેટલું માણસનું શુદ્ધ હોય ને જો બાપાનું હૃદય એકદમ ક્લિયર છે શુદ્ધ તો ક્યારે ઉત્સાહ તૂટ્યો એનો નથી અપમાનો એમના થયા સ્વામીને ગાળું દઈ ગયા છે બાપાને માર પડ્યો છે આ ગુરુ પરંપરામાં એક વ્યક્તિ એવી નથી જેને માર ન પડ્યો હોય અપમાનો ન થયા હોય શિશિ મહારાજને ત્રણ વાર માર પડ્યો છે ભગવાનને રામ ત્રણ વખત માર્યા છે ગુણેશ સ્વામીને માર્યા છે ભગતજી મહારાજને માર્યા છે ઝેર આપ્યા છે ગુણેશ્વરને બેલું નાખ્યું ઉપરથી મારી નાખવા જુનાગઢમાં જ રાધા રાધારમણને થાળ માનું ગુણેશ્વરી મરી જાય તો આ બધી માનતાઓ કરતા સ્વામી માટે સ્વામીને શું ભૂલી હતી આપણે ઘણી વાર એવું કહીને મારો વાંક શું આપણે આ પ્રશ્ન નડતો જ હોય હું સાચો છું ભાઈ સાચું ખોટું જોવાનું હોય વાંક એ જ છે તું ભાઈ સ્વીકારતો નથી એ જ ગુણેશ્વણી બોલ્યા મારો હું વાંક રામચંદ્ર ભગવાન બોલ્યા સ્વભાવના ઘરમાં હતા ભગવાનનો અવતાર હતો તોય સ્વભાવ રહ્યા નથી રહ્યા શિવજી મહારાજના હગ્ગા ભાઈ કહેવાય રામ પ્રતાપભાઈ એનો સ્વભાવ નતો ગુસ્સાવાળો એટલે જ મારા માર્યા થા સ્વભાવ છે ને એ કાંઈ એવું નથી કે ભાઈ આમ પકડાય જ નહીં આપણને અમુક વસ્તુ એ પ્રસંગે જ પકડાય અને બહુ બારીક વસ્તુ છે અમુક તો વ્યસનો ને તો દેખાય આપણે આલો બીડીને થમાકુન ગુટકાન આનતેન એ તો આપણે દેખાય પહેલાં તો આપણા કાર્યકરો અને સ્વયંસેવકો આવતા સમયમાં વ્યસનવાળા તો બાપાએ પ્રતિબંધ મૂક્યો એક સ્વયંસેવક વ્યસનની ના જોઈ અને ધીરે ધીરે આપણે ઘણો બધો સુધારો આપણા કાર્યકરોમાં ને બધામાં આપણે થઈ ગયો છે પણ હજી જે ઊંડા જે સ્વભાવ છે ને વ્યસનોની તો ગયા એ આપણે ઘર કરીને જે બેઠા છે ને એને કાઢવા માટે આ બધી પ્રવૃત્તિ છે આપણે બધાને નાખે ને બાપાએ કીધું ને ખંભાતમાં જે પથરા હોય છે ને એક એકીના ને ખંભાતમાં આજની તારીખે બજારમાં નીકળો ને તો અવાજ આવ્યા જ કરે એ ઝીણા ઝીણા પથ્થર હોય ને એ માટલામાં નાખે અને માટલાનું મોઢું બાંધી દે ઘડામાં અને પછી હલાવ્યા કરે પોણું માટલું ભર્યું હોય અડધું પોણું અને હાન સુધી હલાવે પછી ધારું ઘસાય લીસી થઈ જાય કારણ કે ભટકાણા કરે ને એમ સ્વામી કે પથરો જો જુદો પડી જાય અને ઘસાય નહીં અને ભટકાય નહીં તો એની ધારું જાય એમ આપણે એમ થાય કે મારે હવે ભાઈ આ પ્રવૃત્તિ કરવી જ નથી આપણે એમને હારું કારણ કે આની જોડે આપણે ફાવશે જ નહીં તો ધારું ઘહા છે એ તો ભેગા જ ઘાવાની દૂરવાસા તપ કરવા ગયા તો ધારું નથી ઘણી વીસ હજાર વર્ષ તપ કરીને આવ્યા ને પહેલાં દાડે લગ્ન કરી નાખ્યા હજી ઘરે નહોતા તપ રસ્તામાં થઈ ગયું આ મચ્છરક ને હોળી હજી તો પોગતા હતા ઘરે અંદર થઈ ગયું એટલે આ તો કાંઈ એવું નથી કે ભાઈ આપણે પ્રવૃત્તિમાંથી અંદર જ સ્વભાવ આપણા બહાર આવે એક તો ખબર પડે આપણને ખબર પડે ને એ ધારું એક કાર્યકરે મને વાત કરી હતી કે બહુ ઊંચો એની પોસ્ટ છે કાર્યકર તરીકે એ કે એટલા વર્ષ મેં કામ કર્યું ને મારા કાંઈ સ્વભાવ ઘસાણાની એટલે મને છું કે મારા કામ કરવામાં કંઈ ભૂલ છે કે આનો કઈ અર્થ નથી ભાઈ તમને એટલું સમજાણું ને સ્વભાવ નથી ગયા એટલું સારું છે સ્વભાવ છે એટલી ખબર તો પડી ને બાપાની ગાડી ચલાવો ને ભાઈ ડ્રાઈવર હતા રે રિટાયર થઈ ગઈ ને ઉંમર છે આંખીઓની તકલીફ છે એટલે એની મને વાત કરી કે સ્વામી હું સત્સંગમાં આવ્યો એ તો હિમાલયમાં રહેતા મોટી દાઢીને બાવાજી તરીકે સારંગપુર આવેલા પહેલાં હું જ મળ્યો હતો એને સન્યાસી તરીકે જ આવેલા અને પછી તો એને આ સત્સંગ થયો અને બાપાની ગાડી વર્ષો સુધી એની ચલાવી એની વાત કરી કે સ્વામી હું જ્યારે સત્સંગમાં આવીને કંઠી બાંધીને જે મારામાં સ્વભાવ હતા ને એ આજે એટલા ને એટલા છે વધ્યા એવું લાગે છે પણ ઘટ્યા એવું લાગતું નથી મને વીસ વર્ષ થયા તો સેવા કરીને સ્વભાવ ઘસાવવા જોઈએ મને કે મેં તું સ્વામીને જ પૂછ ને ભાઈ સ્વામીની બાજુમાં તું બે ગાડીમાં બાપાના કે બાપાને જ પૂછી લીધું શું કીધું સ્વામી કે સ્વામી એમ કીધું કે સ્વભાવને કોણ પૂછે એવું ન કે સ્વામી કે એવું જ કીધું કે તો કે જે તો અંતકાળે તેડવા આવો ત્યારે સ્વભાવ હા મુનો જોશો એટલે આ સ્વભાવ ઘણી વાર વર્ષો સુધી સેવા કરીએ ને તો આપણે આળું લાગે નહીં એમ એટલા વર્ષે સાધુ થયા આપણે આળું લાગે નહીં કે હવે હાવ શુદ્ધ થઈ ગયા હજી આમ નીકળ્યા જ કરે ખોતરી એમ આપણે ખોતરતા નથી હજી એમનામ જ જથ્થો ખોતરવાનું ખૂટી જાય પછી હોય અને આ વાત કરે છે શેક નહીં બધાની શેક નહીં જોજો હવે એ સ્વભાવ આપણે સત્સંગ કરતાં કરતાં જ ઘસા છે આ સેવા છે બાપા બોલ્યા મોટા મોટી સેવા કઈ છે જીવને ભગવાનના માર્ગે ચડાવવા અને સેવા કરતા સ્વભાવ ઘસાય છે ઉકા ખછની વાતો મહારાજે કરી છે વાસના બાળવાની વાસના કયો પ્રકૃતિ કે સ્વભાવ બધું એકનું એક જ છે કે બોલો ઘઉંના લાડવા થાય ભાઈ શીરો થાય ભાખરી થાય પૂરી મૂળ ઘઉંનું એમાં મૂળ વસ્તુ એ જ છે આ સ્વભાવ ઘર કરી જાય એની આપણી પ્રકૃતિ એ વાસના થઈ જાય પછી જતે દાડે એટલે આપણા સ્વભાવને કાઢવા માટે ભગવાનની દયા છે કે આપણને એક તો ગુરુ એવા મળ્યા છે આદર્શ અને આવા ડૉક્ટર સ્વામી ત્યાગલો સ્વામી મહાન સ્વામી જેવા મોટા સદગુરુ સંતો આપણી નજર સામે છે કે જેનામાં તમે સ્વભાવ હોધો તોય જડે નહીં આવા સંતો આપણી સામે છે ને આપણને મળે જ ડૉક્ટર સ્વામી કહેવાય અપ્રુવડેટ કપડાં પહેરતા ઇસ્ટી ડેટાટ એકદમ કમ્પ્લીટ અને ડૉક્ટરનું ભણતા ડોગ્યું પણ ના પડે મને સાધુ થવાની વાત નહીં કરવાનું આવી છે જ નહીં હું જો પણ ક્યાં પોગી ગયા કપડાં બપડા જોયો મોહ કશું એને દેખાવ કાંઈ અને બીજાને સાધુ થવાની વાતો કરતા થઈ ગયા કે ન થઈ ગયા બધું નીકળી ગયું ને માન્યતા એમની ત્યાં આગળ સ્વામી પણ એવું હતું બધાને એવું થઈ જાય મહાન સ્વામીને કેવું હતું ઠાકોરજીનો મુંગટ પાડે કાંકરી મારી હવે એ તો કેટલું કહેવાય અને કંઠી યોગી બાપાએ પહેરાવીને આમ કરીને આમ સામે ને તોડી નાખી યોગી બાપા કેવા સંત કે બહુ બળિયા લાવો બીજી બાંધો આપણે કંઠી આને કંઠી નાસ્તિક કેટલો તો એ સાધુ હોતા સદગુરુ તારી સંસ્થામાં આપણે બે સનને વાત કરીએ સત્સંગની ન માને ને જવા દે ને ભાઈ એ સુધરે એમ જ નથી ભાઈ એ આપણે સુધરી ગયા એટલા વર્ષથી હા તો એવી રીતે શાસ્ત્રીમાં જોગી બાપા જો જતું કર્યું હોત ને તો સંસ્થામાં કોઈ ન હોત તારે એ તો એમાં જ મંડવાનું છે આપણે બે ત્રણ વાર કરો તરીકે જઈને કોઈ રિસ્પોન્સ ન આવે ને એટલે આપણે કંટાળો આવે મારા મોક્ષના માટે કરો છો દસ બોલાવે બોલાવ આવો જ ન આવશો હવે અંત આવી જાય શ્રદ્ધાનો આપણને પણ આપણે શ્રદ્ધા રાખી અને મંડવાનું છે ખાસ કરીને આપણે જો કાર્ય કરો છીએ ને ભગવાનનો બહુ જ રાજીપો આપણી ઉપર કહેવાય કે બીએપીએસ સંસ્થા જેમાં શિજી મહારાજનું પ્રગટપણો આપણે છે અને પ્રગટ ભગવાનના કાર્યની અંદર આપણે જોડાણા છીએ આ અખાડામાં આવ્યા છીએ આપણે એડમિટ તો થઈ જ ગયા છીએ આપણે પણ હવે જેટલી ચરી પાળીએ સારવાર તો હાથથી જ મળે છે આપણને પણ ચરી પાડીએ એટલો રોગ આપણો નીકળશે એટલે આપણે ભગવાનની તો દયા છે જ આપણી ઉપર બહુ જ દયા છે કે આપણે બહુ નજીકના હરિભક્તો અને ભગવાનનું કાર્ય કરવામાં આપણને સિલેક્શન થયું આપણું એમાં આપણે ગરજ રાખવાની ખપ રાખવાનો છે અને આપણે કોઈની જોડે ઘર્ષણ અંદર અંદર ન થાય જો તમે કાર્યકર તરીકે છો તો તમે અમુક જો વીઆઈપીમાં જવાની આપણી ઈચ્છા હોય પછી મારું નામ આગળ આવે એવી ઈચ્છા હોય પછી કંઈક સમય આવું સૌ હોય ભાઈ હારમાં મારું નામ રહી ગયું આ બધી ઈચ્છાઓ જ્યારે આપણને રહેશે ને ક્યાં શુંથી આપણે બહાર કેમ વાતું કરશું હરિભક્તોને હું હમથીને આપશું આપણે આપણે તો ઘરના જ છીએ અને બાપાના નજીકના છીએ આપણે કાર્યકર તરીકે આપણે કોઈ અપેક્ષા જ બીજી ન હોય આપણે એક જ અપેક્ષા હોય બાપા કેમ રાજી થાય આપણી ઉપર તો આપણા સ્વભાવ દોષો વાસનાઓ એ આપણા નીકળવા માટે બાપાએ આપણને આ પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિમાં રન્ય આપણા સ્વભાવ જશે આપણે જુદા પડી જઈશું ઉદાસ થઈ જઈશું ઘરે બેઠા ભજન કરશું તો કોઈ દાડો સ્વભાવ આપણા જવાના નથી ને એમાંથી મૂંઝવણો થશે આપણને